વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ નવી શિક્ષણ નીતિ આવી છે. સાહેબે કીધું ને કે વિશ્વની સાથે આપણે તાલમેલ મિલાવીએ, એટલે મારે ને તમારે અપડેટ થવાનું છે, અપ ટુ ડેટ થવાનું છે, અપગ્રેડ થવાનું છે. આ કામ મારે ને તમારે કરવાનું છે. મેં ગયા એપિસોડમાં પણ આ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપને કહ્યું હતું, ગાય દૂધ આપતી નથી, ગાયને દોહન કરવું પડે છે. દૂધ એમાં છે પણ આપણે દોહન કરવું પડે છે. મમ્મી તમને કોળીઓ આપી દેશે કદાચ, ચાવો તો વિદ્યાર્થી મિત્રો તમારે પડશે. એટલે આવો, આપણે સરસ મજાની ચર્ચાનો દોર ચાલી રહ્યો છે સાહેબ સાથે. આપણે ત્યાં મારા સાહેબને તમારા વતી વાલી વિદ્યાર્થી મિત્રોનો પણ અમને વોટ્સએપ ઉપર મેસેજ આવે છે પ્રશ્નોત્તરી માટે કે આપણે ત્યાંથી સાહેબ કલેક્ટર કમિશનર બહુ ઓછા બને છે, એનું કારણ શું? અને આ દિશામાં વાલી વિદ્યાર્થી મિત્રો, માનો કે બિહારમાં મેં સાંભળ્યું છે કે બિહારમાં એ 10મા ધોરણમાં હોય ત્યાં જ એને બીજ રોપી દેવામાં આવે છે, તો આપણે ત્યાં આવું ન થઈ શકે સાહેબ? જીતુભાઈ, તમે બહુ અગત્યનો પ્રશ્ન કર્યો છે. બેઝિકલી મને એમ લાગે છે કે સુરત એ વેપાર ઉદ્યોગનું કેન્દ્ર છે, એટલે આપણે ત્યાં વેપાર ઉદ્યોગને પ્રાધાન્ય આપીને આપણા જે વેપારી મિત્રો છે, ઉદ્યોગકારો છે, એને એમ થાય છે કે ભાઈ મારે તો મારા દીકરાને મારી પેઢી પર બેસાડવાનું છે, મારે એને લૂમ્સની એક ફેક્ટરી નાખી આપવાની છે, મારે એક પ્રોસેસિંગ કે ડાઈંગ હાઉસ નાખી આપવાનું છે, મારે એક ટેક્સચરાઇઝિંગ યુનિટ નાખી આપવાનું છે. એટલે એ વેપાર ઉદ્યોગના વિચારમાંથી બહાર આવી શકતા નથી, પરંતુ બધા જ વેપારીના દીકરા નથી હોતા. તો જે વેપારીના દીકરા નથી, અને હું તેમ માનું છું વેપારીના દીકરાએ પણ વિચારવા જેવું છે કે આપણે ત્યાં આટલા બધા ઇન્ટેલિજન્ટ છોકરાઓ છે. મેં તમને કહ્યું તેમ સીએ ઇન્સ્ટિટ્યૂટને ઓલ ઓવર ઇન્ડિયાના 50માં જો 5 જો સુરતના આવતા હોય તો એવા વિદ્યાર્થીઓ આઈએએસ કે આઈપીએસ કે આઈઆરએસ નહીં થઈ શકે, 100% થઈ શકે છે. અને એ લોકો ઇન્ટેલિજન્ટ છે જ છે. મને ખ્યાલ છે કે તમે વાત સાચી કરી કે અમુક એરિયાઓ છે રાજસ્થાનનો કે એના ગામમાં, માનો કે કોટા, હા, તો એ આ મોટાભાગના ઇન્કમટેક્સ ઓફિસર એ બન્યા આઈઆરએસ. બિલકુલ બરાબર. મને ખ્યાલ છે કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઇન્કમટેક્સની પ્રેક્ટિસ આજે 42 વર્ષથી કરું છું. એક ડૉક્ટર જી મેડિસિનના MBBS, એ આઈઆરએસની ડિગ્રી પાસ કરીને આસિસ્ટન્ટ કમિશનર તરીકે આવેલા. તો આસિસ્ટન્ટ કમિશનર આવ્યા તો નેચરલી એ તો ડૉક્ટર હતા, એને એકાઉન્ટ્સ અને ઇન્કમટેક્સમાં થોડુંક પ્રેક્ટિકલ અનુભવ ઓછો હતો સર, પણ મિત્ર થઈ ગયેલી એટલે આપણે મિત્ર ભાવે બધું પૂછતા હતા. એટલે મને એમ થયું કે જો એક ડૉક્ટર આઈઆરએસ થઈ શકે ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં, એક વ્યક્તિ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જઈ શકે, એક વ્યક્તિ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસમાં જઈ શકે, તો આપણો વિદ્યાર્થી કેમ ન જઈ શકે? એને માટે આપણે ત્યાં તાલીમ સંસ્થાઓ છે અને ઓછી છે, એનો પ્રચાર ઓછો થયો છે. મને લાગે છે કે એનો પ્રચાર વધારે થવો જોઈએ. આપણા વિદ્યાર્થીઓએ આ કોર્સમાં જવાની જરૂર છે. આ કોર્સમાં ગયા પછી આપણે એમ ગર્વથી કહી શકીએ કે આપણો એક ગુજરાતી આઈઆરએસ છે, આપણો એક ગુજરાતી આઈપીએસ છે, કે આપણો એક ગુજરાતી કલેક્ટર બન્યો છે કે કમિશનર બન્યો છે. એટલે હું ચોક્કસ એમ મને માનું છું કે આપણામાં તાકાત છે, પણ એને દિશા મળતી નથી. અને દિશા આપવાનું કાર્ય એ અહીંની જે કોલેજો ચાલે છે, જે સ્કૂલ ચાલે છે, કે જે આ પ્રકારના કોર્સિસ હેન્ડલ કરે છે, એને ફાળે જાય છે. હું એમ માનું છું કે એમનો પ્રચાર વધારે વધારે થાય તો વધારે વધારે વિદ્યાર્થીઓ એ માં તાલીમ પ્રાપ્ત કરીને એ એક્ઝામ પાસ કરે, તો આપણને પણ આ સુરતમાંથી કે આ ગુજરાતમાંથી કે આ દક્ષિણ ગુજરાતમાંથી કલેક્ટર, પોલીસ કમિશનર કે કમિશનર પ્રાપ્ત થાય. હું આશા રાખું કે આપણા વિદ્યાર્થીઓ એ દિશામાં આગળ વધવા થાય. ખૂબ ખૂબ આભાર સાહેબ. વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સાહેબ ખૂબ આશાવાદ છે. અને હું કાયમ માટે કહું છું કે સમાજમાં વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારના માણસો હોય છે. કોઈ રીઝનવાળા હોય, કોઈ સિઝનવાળા હોય, અને કોઈ વિઝનવાળા. રૂપિનભાઈ પચ્ચીકર સાહેબ છે એ વિઝનવાળા વ્યક્તિત્વ છે. સાહેબ, આગળ આપણે આપ, મેં કહ્યું એમ કે સુરત સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના આપ ચેરમેન હતા, તો વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, નામ સાંભળ્યું છે સુરત સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ, એ શું કામ કરે છે,
ક્યાં ક્યાં કોર્સ ચલાવી રહ્યા છે, અત્યારે હાલમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એના વિશે દક્ષિણ ગુજરાતના ખાસ વિદ્યાર્થીઓને માહિતી આપશો. વેરી ગુડ. વેલ, મારે માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના 108 વર્ષના ઇતિહાસમાં 2 વર્ષ માટે 2007 થી 2009 હું એ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો ચેરમેન રહી ચૂક્યો છું. અને મને આનંદ એ વાતનો છે કે એ સોસાયટીના ચેરમેનશીપ દરમિયાન 2008માં મેં સર કેપી કોલેજ ઓફ કોમર્સના પટાંગણમાં એના પ્રિમાઇસિસમાં ઇવનિંગ કોમર્સ કોલેજની શરૂઆત કરી. એકવાર ગાંધીનગર મોદી સાહેબ સાથે મુલાકાત હતી, એક મિટિંગ હતી, એમાં મોદી સાહેબ કહ્યું કે અલા તારી આટલી બધી કોલેજો ચાલે, કરોડો રૂપિયાની પ્રોપર્ટી અને તું 4 કલાક ચલવે છે. વાત બરાબર હતી. એટલે મેં તરત જ એ વાત કેચ કરી લીધી મોદી સાહેબની. મેં કીધું કે સાહેબ ચોક્કસ. એટલે મેં નિર્ણય કર્યો કે હું ચેરમેન બનું તો હું પહેલું કામ એ કરીશ કે સર્વિસ ક્લાસ, નોકરિયાત વર્ગ છે, તેણે ક્લાસરૂમનું શિક્ષણ મળવું જોઈએ. અને એટલા માટે મેં ઇવનિંગ કોમર્સ કોલેજની શરૂઆત કેપી કોમર્સ કોલેજમાં કરી. મિત્રો, મને આ કહેતા ખૂબ આનંદ થાય છે, આજે 2000થી વધારે વિદ્યાર્થીઓ ત્યાં બીકોમ અને એમકોમ કરી રહ્યા છે. વાહ. એમાં એટલું જ નહીં, અત્યારે સારંગી એજ્યુકેશન સોસાયટીમાં આમ તો હવે તો યુનિવર્સિટી થઈ ગઈ. યુનિવર્સિટી અને યુનિવર્સિટી એટલે અમારી બધી કોલેજ, આમ 16 કોલેજ, 19 સ્કૂલ, 2 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને 1 મ્યુઝિકલ સ્કૂલ, ડ્રામા સ્કૂલ, પરફોર્મિંગ હાઈ સ્કૂલ. 35,000 વિદ્યાર્થીઓ આમાં એજ્યુકેશન પ્રાપ્ત કરે છે. હમણાં આ ગયા મહિને જ અમારે સારી એજ્યુકેશન યુનિવર્સિટી થઈ ગઈ. એમાં એક નવો કોર્સ છે, તમે શિક્ષણની વાત કરો છો ને, જી સર, હવે નવી દિશામાં અમે આગળ કઈ રીતે ધપે છે એનું એક ઉદાહરણ આપું તમને. અમે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સાયન્સ નામનો કોર્સ ચાલુ કર્યો છે સ્કેટમાં, સાર્વજનિક કોલેજ ઓફ ઇન્ડિયન ટેકનોલોજીમાં. આ ગ્રેજ્યુએશન ડિગ્રી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ હવે પછીની દુનિયાનું મોટામાં મોટું કામ છે. એટલા માટે જે હું સમજુ છું એમાં કે આજે જે ડિજિટલ એરિયામાં મોદી સાહેબ આપણે લઈ જાય છે, એમાં આપણે માનવીઓ તો વિચાર કરીએ જ, પણ એક રોબોટ વિચાર કરતો થાય, એક રોબોટ ટ્રે લઈને તમારી પાસે હોટલમાં આવે, એક રોબોટ તમારું એજ્યુકેશન સિસ્ટમ ચલાવે, તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોર્સ આપણે ત્યાં સ્કેટમાં શરૂ થયો છે. આ એક વધારે માહિતી. બાકી તો સામાન્ય રીતે અમે બીકોમ, બીએ, બીબીએ, બીસીએ, એમબીએ, લો, એજ્યુકેશન, એન્જિનિયરિંગના 8 ફેકલ્ટી, આર્કિટેક્ટ, આ બધું જ ચલાવીએ છીએ. પણ આ એક નવી વાત જે મને એમ લાગે છે કે વિદ્યાર્થીઓને જાણવા જેવી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જો કોઈને રસ હોય અને એ એરિયામાં જાય તો મને લાગે છે કે એમને દુનિયા નાની પડશે. બીજી એક વાત, જ્યારે મારે ચેરમેન તરીકેની વાત કરવી હોય તો અને શિક્ષણ સાથે જોડાયેલી વાત છે એટલે તમને કહું છું કે મેં મારા કાર્યકાળ દરમિયાન જે કંઈ પણ ઇતિહાસના અને સાયન્સના કે ભૂગોળના પાઠ હતા ને તેને નાટ્યમાં રૂપાંતર કરીને એની નાટ્ય સ્પર્ધા કરી હતી. એટલે એજ્યુકેશન થ્રુ થિયેટર, એ વાત 2007-09 મેં મૂકી હતી. એટલું જ નહીં, મેં સ્કૂલમાં 1-7 ધોરણમાં, તે વખતે 1-7 હતું, 8 નહોતું પ્રાઇમરી, 1-7 ધોરણમાં જે આપણી કવિતાની સીડી હતી ને, સુરતના 7 સંગીતકારોને 1-1 ધોરણ આપી દીધેલું. અને એમણે એ ધોરણની જેટલી કવિતા હોય 5, 6, 7 કે 10 એની એક સીડી બનાવવાની, અને એ મ્યુઝિકમાં કંડારાઈ ગઈ. મને એમ થયું કે જો વિદ્યાર્થીને ઓમ શાંતિ ઓમનું ફિલ્મી ગીત યાદ રહેતું હોય તો આપણી દલપતની કવિતાઓ કેમ યાદ ન રહે. એટલે કવિતાની સીડી બનાવી, અને કવિતાની સીડી બનાવી પછી એ સીડી 30 રૂપિયામાં મેં આપી વિદ્યાર્થીઓને. અને હું સ્કૂલમાં જઈ જઈને પ્રચાર કરતો હતો કે ભાઈ હવે તો આપણે તો રિટર્ન ગિફ્ટ આપીએ છીએ. તો આ 7 ધોરણની 7 સેટ તમે 210 રૂપિયામાં થાય એને બદલે હું તમને 200માં આપું, તમે તમારી બર્થડેમાં રિટર્ન ગિફ્ટમાં કોઈને આપો.
તો આપણી કવિતા આજે લોકો બાથરૂમમાં નહાતા નહાતા પણ કવિતા સાંભળતા હતા, અને એને કારણે એ કવિતા મૂળે થઈ જતી. આજે કેમ ફિલ્મી ગીત યાદ રહી જાય તેમ આપણી કવિતાઓ પણ યાદ રહી ગઈ લોકોને. તો આ એક કામ એજ્યુકેશનનું આપણે એમાં કર્યું હતું. એટલે આવા બેઝિક કામો કવિતાની સીડીઓ દ્વારા કે પછી નાટકની પ્રવૃત્તિઓ દ્વારા એજ્યુકેશન, આ બધું બેઝિક કામ એજ્યુકેશનમાં લાવવાનો પણ મેં પ્રયત્ન કર્યો હતો. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે એ કવિતાની સીડીનું વિમોચન સીતાંશુ યશચંદ્ર વાઇસ ચાન્સેલર MS યુનિવર્સિટી રહેણે કર્યું હતું. એક દિવસ સીતાંશુભાઈનો ફોન આવ્યો કે રૂપિન એક અમેરિકાથી એજ્યુકેશનાલિસ્ટ આવ્યા છે. મને કહે કે અમારે તો અમેરિકામાં જે કામ થાય છે તેવું એમ કે ઇન્ડિયામાં થતું નથી. તો એમ મેં એને કહ્યું કે ભાઈ અમારે રૂપિને કરેલો એમ કે. તો મેં એણે મને ફોન કર્યો કે મને તું સીડી મોકલાવી શકે. મેં કહું ચોક્કસ સાહેબ. મેં બે સેટ મોકલી આપ્યા એને. અમેરિકા જતાં પહેલાં એજ્યુકેશનાલિસ્ટે મને બોમ્બે એરપોર્ટ પરથી ફોન કર્યો કે શું અદ્ભુત કામગીરી કરી તમે સાહેબ, આ આપણું કામ છે. આપણે શિક્ષણને લોકભોગ્ય બનાવવું છે, માત્ર પાઠ્યપુસ્તકમાં કેદ નથી કરવું, માત્ર અભ્યાસક્રમ પૂરતો નહીં, માત્ર પરીક્ષા પાસ કરવા પડતું નહીં, પણ એ કવિતાઓ પણ લોકો ગાતા થાય, એ સાહિત્ય લોકો માણે, એ શિક્ષણ છે. અને એ કામ આપણે કરી રહ્યા છીએ. વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સ્કેટમાં એક નવા કોર્સની વાત કરી છે સાહેબે, એમાં જરૂરથી આપ મુલાકાત લેશો અને સુરતના વધારે ને વધારે વિદ્યાર્થીઓ આ કોર્સ તરફ આગળ વધે એવી આપ સૌને નમ્ર વિનંતી છે. સાહેબ, રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને ભારત વિકાસ પરિષદ શું છે એની માહિતી વિદ્યાર્થીઓ, કારણ કે આ શબ્દ છાપામાં અવારનવાર આવે છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્રે આ કર્યું, ભારત વિકાસ પરિષદે આ કર્યું, તો એના વિશે થોડીક માહિતી આપશે. વેલ જીતુભાઈ, આ રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ અમારી કળા સંસ્થા છે. છેલ્લા 68 વર્ષથી આ શહેરમાં કાર્યરત છે અને આખા ગુજરાતમાં આ એક માત્ર એવી સંસ્થા છે કે જેની પાસે પોતાનું બે માળનું મકાન છે. અમે એને મંદિર કહીએ છીએ, કળાનું મંદિર, કળા મંદિર. ત્રણ નાના થિયેટર છે, 100-100 વ્યક્તિ બેસી શકે એવા. એમાં અમે સાહિત્યની પ્રવૃત્તિ કરીએ છીએ, અમે નાટકની પ્રવૃત્તિ કરીએ છીએ, અમે મોનેક્ટિંગની પ્રવૃત્તિ કરીએ છીએ, અમે ચિત્રકળાની પ્રવૃત્તિ કરીએ છીએ, અમે રંગોળી સ્પર્ધા કરીએ છીએ. આ બધી પ્રવૃત્તિ ત્યાં થાય છે. સાહિત્યના કઈ કવિ સંમેલનો અને એવા કવિ સંમેલનો કે ગની ચાચા અમારા ગનીભાઈ દહીંવાળા, એ અમારા પાયોનિયર ચંદ્રકાંત પુરોહિત, ગનીભાઈ દહીંવાળા, સરોજ પાઠક, વજુભાઈ ટાંક, આ અમારા આના પાયોનિયર. એટલે બેસિકલી રાષ્ટ્રીય કલા કેન્દ્ર એક કળા સંસ્થા છે અને આ શહેરમાં સાહિત્યને રમતું રાખવાની વાત, નાટકના કલાકારોને મંચ આપવાની વાત, ચિત્રકળાના વર્ગો શરૂ કરવાની કે ચિત્રકળાની સ્પર્ધા કરવાની વાત એ રાષ્ટ્રીય કલા કેન્દ્ર વર્ષોથી કરી રહ્યું છે. એમાં એક વાત હું આનંદ અને ગૌરવ સાથે કહી શકું જીતુભાઈ કે આ કોરોના કાળ દરમિયાન મેં રાષ્ટ્રીય કલા કેન્દ્રને જીવતી રાખી છે. આ કોરોના કાળ દરમિયાન મેં 4 ઈ પુસ્તકો બહાર પાડ્યા. એક ઈ પુસ્તક બહાર પાડ્યું એ ભગત કુમાર શર્માની ગઝલો પર તહરી મુસાયરો કરેલો. તેમાં 103 કવિઓએ તહરી ગઝલ લખી એનું ઈ પુસ્તક બહાર પાડ્યું અને તે આપ્યું. બીજું એક ઈ પુસ્તક મેં એ બહાર પાડ્યું જે ચિત્રકળા સ્પર્ધાનું હતું. સાહેબ, અત્યાર સુધીમાં અમે ચિત્રકળા સ્પર્ધામાં 200-250 વિદ્યાર્થીઓ ગાંધીબાગમાં કે સ્નેહમિલન ગાર્ડનમાં વિદ્યાર્થીઓ ભેગા થતા હોય અને ચિત્ર દોરે અને આપી દેતા હતા. આમાં તો મેં 250 વિદ્યાર્થીઓનો ચિત્ર ઈ પુસ્તક મૂકીને ઈ પુસ્તક બહાર આપ્યું. એક વિદ્યાર્થીને એમ થયું કે મારું ચિત્ર આ પુસ્તકમાં છે. એટલે એ વિદ્યા એ શિક્ષણનું કામ આપણે કર્યું. એક મોટી વાત એ કરી કે આ કોરોના કાળ દરમિયાન મેં એક કવિ સંમેલન સપ્તાહ કર્યું, આખું વીક કવિ સંમેલન, અને એમાં બહુ નામી કલા આપણે કવિઓ ભાગ્યેશ ઝા છે, હર્ષદભાઈ છે, આ બધા જ, અને અહીંના સુરતના હર્ષદભાઈ હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ અને એ ઉપરાંત બી અહીંયાના આપણા ડૉક્ટર મુકુલ ચોકસી, રઈશ બનિયાર કે કિરણસિંહ ચૌહાણ કે બધા જ આપણા કવિઓ
આપણે ઠાકર, આ બધા જ કવિઓ, રવિન્દ્ર પારેખ, આ બધાના નેજા હેઠળ મેં એક આખું સપ્તાહ કવિ સંમેલન કર્યું. એમાં 113 કવિઓએ પોતાની કવિતા રજૂ કરી એનું એ પુસ્તક બનાવ્યું. અને આખું સપ્તાહ એ પુસ્તકનું વિમોચનની સાથે સાથે કવિ સંમેલન કર્યું. એને માટે રાષ્ટ્રીય કલા કેન્દ્ર ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામી ગયું. આખા ગુજરાતમાં આ કામ આપણે એકલાએ કર્યું કોરોના કાળ દરમિયાન, જ્યારે આપણે 2020માં પ્રાઈમ ઘરે બેઠેલા હતા ત્યારે રોજ રાત્રે 9 થી 11:30 સુધી અક્રોસ ધ વર્લ્ડ લોકો અમેરિકા ને ઇંગ્લેન્ડ ને કેનેડાથી પણ આ કવિ સંમેલન માણ્યા. બીજું એક કામ જે કર્યું તે કોરોના કાળના કાવ્યોનું ઈ પુસ્તક સાહેબ અક્રોસ ધ વર્લ્ડ 644 કવિતાઓ મેં એકત્રિત કરી કોરોના વિષય પર, માત્ર કોરોના વિષય પર. અને એ કોરોના વિષય પર 644 કવિતાઓનું ઈ પુસ્તક બનાવીને એનું વિમોચન કર્યું. તો એમાં મને હિન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. વર્લ્ડ રેકોર્ડ કર્યો આપણે. એટલે આ કોરોના કાળ દરમિયાન આપણે કેટલા બધા ઈ પુસ્તક દ્વારા સાહિત્ય પીરસીને આ સાહિત્યને જીવતું રાખ્યું, મારી સંસ્થાને મેં જીવતી રાખી. અને એક છેલ્લું અદ્ભુત કામ જે આખા દેશમાં કોઈ નહીં કર્યું હોય તે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ કર્યું, કોરોના કાળની સત્ય કથાઓ નામનું ઈ પુસ્તક બનાવ્યું. એમાં 90 જેટલા વિશિષ્ટ વ્યક્તિઓ પાસેથી મેં આર્ટિકલ લીધા છે. મિત્ર, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ કોરોના કાળની સત્ય કથાઓ એ ઈ પુસ્તકમાં સુરત શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, કોવિડ નોડલ અધિકારી, તે ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, તમામ 3 તો આપણા પદ્મભૂષણ, આ બધાના આર્ટિકલ છે. 90 જેટલા વિશિષ્ટ વ્યક્તિઓના આર્ટિકલ આમાં છે અને બાકીના કુલ 202 આર્ટિકલ છે. એટલે બાકીના 114 આર્ટિકલ એ આમ જનતાના છે, જેણે જે અનુભવ કર્યો કોરોના કાળ દરમિયાન. તમને જે યાતનાઓ નડી, તમને જે દુઃખ થયા, તમારા સ્વજનો ગુમાવ્યા, તમારા સ્વજનો સારા થઈને બહાર આવી ગયા, તો તમારા શું અનુભૂતિ થઈ રહી એક્રોસ ધ વર્લ્ડ. મને અમેરિકાથી પણ આર્ટિકલ મળ્યા છે, કેનેડાથી બી આર્ટિકલ મળ્યા છે, ગુજરાતના દરેક ગામડાઓ અને શહેરમાંથી આર્ટિકલ મળ્યા છે, મુંબઈમાંથી આર્ટિકલ મળ્યા છે. અને એ કોરોના કાળની સત્ય કથાઓનું વિમોચન મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ભારતના આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન ના વરદ હસ્તે થયું છે. 25 માર્ચ 2021ના રોજ આ એક બહુ મોટી વાત થઈ છે. એનું લોકાર્પણ હમણાં સીઆર પાટીલ સાહેબે કર્યું છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ સાહિત્યને અને કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડતી સંસ્થા છે. જેને પોતાની કૃતિ રજૂ કરવી હોય, જેને જે કળામાં શોખ હોય, નાટક કરવો છે, આવો. તમારી કવિતાઓની પ્રસ્તુતિ કરવી છે, આવો. તમારે સાહિત્યની રચના કરવી છે, આવો. તમારે લેખક બનવું છે, હું તો ત્યાં સુધી વાત કરું છું કે આજે કોઈ વ્યક્તિ, કોઈ સાહિત્યકાર, કોઈ લેખક પોતાના પુસ્તકનું વિમોચન કરવા માગતું હોય તો રાષ્ટ્રીય કલા કેન્દ્રનો હોલ એને અમે ફ્રીમાં આપીશું. અમે એક પણ પૈસો લઈશું નહીં. અમે રાષ્ટ્રીય કલા કેન્દ્રના જે જાહેર થયેલ એ પુસ્તક વિમોચન કરીશું, સારામાં સારે નામી વ્યક્તિને બોલાવીશું અને વિમોચન કરીશું. કહેવાનું તાત્પર્ય છે, આજે સાહિત્યકારને પ્રોત્સાહન મળવું જોઈએ, પછી કવિ હોય કે લેખક હોય, એ જ રીતે અમે કામ કરતા રહ્યા છીએ 68 વર્ષથી, અને હજુ પણ અમે એ કામ કરતા રહીશું એવી મને શ્રદ્ધા છે. એટલે રાષ્ટ્રીય કલા કેન્દ્ર આ અત્યારે કામ કરી રહ્યું છે. અત્યારે એક વધુ મારો વિચાર, મેં એક મહાનુભાવને રજૂ કર્યો છે, જો કૃષ્ણની કૃપા થઈ તો આપણે એ પુસ્તકને પુસ્તકમાં રૂપાંતરિત કરીને આપણે એ ઇતિહાસ, કારણ કે હું માનું છું કે આ 2020નો કોરોના કાળનો વાસ્તવિક દસ્તાવેજ છે, વાસ્તવિક ઇતિહાસ છે. જેણે જે કામ કર્યું, જેણે જે યાતના ભોગી, જેણે ડૉક્ટરોએ કામ કર્યું, જે નર્સોએ કામ કર્યું, એ બધાની વાત
આમાં શબ્દ રૂપે મુકાયેલી છે. મેં લખ્યું છે એ પુસ્તકમાં કે આ પુસ્તક કોઈ સાહિત્યિક કૃતિ નથી, આ પુસ્તક એ કોરોના કાળના વાસ્તવિકતાનો દસ્તાવેજ છે. એટલે એ દસ્તાવેજને જાળવી રાખવા માટે એને પુસ્તકમાં રૂપાંતરિત કરવાનું પડું હું ભરવા જઈ રહ્યો છું. જો કૃષ્ણની કૃપા થઈ તો એ પણ આપણે કદાચ મહિના બે મહિનામાં પાર પાડી શકીશું. વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ કોરોના કાળમાં પણ રાષ્ટ્રીય કલા કેન્દ્રએ આ મંચે આફતને અવસરમાં ફેર્યો. આ સુરતની તાસીર છે, આની તહેજીબ છે કે એણે આફતને આખું અવસરમાં ફેરવી સમગ્ર ભારત દેશે જ એની નોંધ લીધી. દેશ વિદેશમાંથી લોકો આમાં સામેલ થયા, એ આપણી ઝળહળતી સફળતા છે. રૂપિનભાઈ, તમને મને એક પ્રશ્ન થાય છે કે હમણાં રોજ બરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. હવે વાલી મિત્રો પણ કંટાળી ગયા છે, શિક્ષક મિત્રોને પણ એમ થાય છે કે શાળા બાળકો વિના સૂની સૂની લાગે છે, તો આ ક્યારે કલરવ સંભળાય? તો ખરેખર હવે શાળા ક્યારે ખુલશે, ક્યારે આ બાળકોથી ધબકતી થશે? તમારો વિચાર જણાવશો. જીતુભાઈ, આ $100 ક્વેશ્ચન છે, કારણ કે મને એમ લાગે છે કે આનો જવાબ આપવો બહુ જ અઘરો છે. પણ હું એમ માનું છું કે બેઝિકલી એનો જવાબ એ લોકોના હાથમાં છે. એક વ્યક્તિ, એક વડાપ્રધાન, એક આરોગ્ય મંત્રી, પછી એ દેશનો હોય કે રાજ્યનો હોય, મુખ્યમંત્રી હોય કે રાજ્યનો આરોગ્ય મંત્રી, આ તમામ પૂરી સાવચેતી સાથે આપણા એજ્યુકેશન મિનિસ્ટર, આપણા રાજ્યના મુખ્યમંત્રી ખૂબ મહેનત કરીને આ શાળાને ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ ખુલવી જોઈએ, કલરવ સંભળાવવો જોઈએ, કારણ કે ક્યાં સુધી આપણે ઓનલાઈન ચાલીશું? અને ઓનલાઈનમાં એટલી મજા નથી જેટલી વાસ્તવિકતામાં મજા છે. આપણે આ કોરોના કાળે બે શબ્દ શીખ્યા, એક્ચ્યુઅલ અને વિઝ્યુઅલ, વર્ચ્યુઅલ. આ વર્ચ્યુઅલને એક્ચ્યુઅલની વચ્ચે આપણે ઝોલા ખાઈ રહ્યા છીએ. આ વર્ચ્યુઅલ શબ્દમાંથી એક્ચ્યુઅલમાં આપણે તાત્કાલિક જવું છે, પણ એ વાત આજે મુખ્યમંત્રી સાહેબ કે આપણા આરોગ્ય મંત્રી કે આપણા શિક્ષણમંત્રી શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરે ત્યારે આપણે એને કેટલો સહકાર આપીએ છીએ એના પર એની સફળતાનો આધાર રહ્યો છે. આપણે માસ્ક પહેરીએ છીએ, માસ્ક પહેર્યા વગર ન મોકલીએ. આપણા વિદ્યાર્થીને કદાચ કોઈ કોઈ જગ્યાએ તાવ આવતો હોય, બીમાર હોય, તો આપણે એને શાળે ન મોકલીએ. આપણે એને સેનિટાઈઝર કરીને મોકલીએ. સ્કૂલવાળા ચોક્કસ જ, મને ખાતરી છે કે હું શિક્ષણ સંગઠન સાથે વર્ષોથી સંકળાયેલો છું, આપણી સ્કૂલના સંચાલકો ખૂબ કાળજી રાખે છે, વિદ્યાર્થીઓને માટે સેનિટાઈઝેશન કરે છે. સ્કૂલમાં સેનિટાઈઝેશન, ક્લાસરૂમમાં સેનિટાઈઝેશન, ટોયલેટમાં સેનિટાઈઝેશન થાય છે, સેનિટાઈઝની બોટલ મૂકવામાં આવે છે, શાળામાં એન્ટ્રી લખતી વખતે સેનિટાઈઝેશન થાય છે, એને માસ્ક નહીં હોય તો માસ્ક આપવામાં આવે છે. પણ આખરે એ બધી કાળજીમાં જેટલું સંચાલકોનો ભાગ છે એટલો જ ભાગ વાલીનો પણ છે. એટલે વાલીઓ પણ થોડી કાળજી રાખે તો મને લાગે છે કે આપણો બાળક ફરી કલરવ કરતો થાય. હું માનું છું કે ક્લાસરૂમના શિક્ષણ જેવું બીજું કોઈ શિક્ષણ નથી, અને એમાં ફાયદો એ છે, કારણ કે હું માનું છું, મારા પુસ્તકમાં મેં લખ્યું છે જીવન એક સત્યમાં, કે દરેક માણસ, દરેક બાળક પોતાની સાથે છે ને એક ટેપ રેકોર્ડર લઈને જન્મતો હોય છે. વાહ, બિલકુલ સર. માણસ ભાષા શીખે ને તો સાંભળીને શીખે છે, વર્તણૂક શીખે ને તો જોઈને શીખે છે. એટલે જ્યાં સુધી એ બીજા વિદ્યાર્થીને ન મળે ત્યાં સુધી એ વર્તણૂક એની ન બદલાય, એને સારી વાત ન સમજાય, એને ભાષા નહીં સમજાય, એને બોલવાની આદત ન પડે. આજે અમેરિકાનો વિદ્યાર્થી ઇંગ્લિશમાં બોલતો થાય અને ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતીમાં બોલતો થાય, કારણ કે આપણું આજુબાજુનું વાતાવરણ ગુજરાતીમાં છે, એટલે આપણો બાળક ગુજરાતી બોલતો થાય. એટલે હું માનું છું કે આ શિક્ષણમાં ક્લાસરૂમનું શિક્ષણ એટલા માટે અગત્યનું છે, માત્ર અભ્યાસક્રમ પૂરતું શિક્ષણ નહીં, પરંતુ એક્ચ્યુઅલ જે આપણે પ્રશિક્ષણની વાત કરીએ છીએ, આપણે કેળવણી શબ્દ મૂક્યો છે ગુજરાતી ભાષામાં, બહુ સરસ શબ્દ છે શિક્ષણ અને કેળવણી. શિક્ષણ એટલે આપણે અભ્યાસક્રમ પૂરતો મર્યાદિત મૂકી દીધો, પણ કેળવણી, કેળવણી એટલે આ કેળવણી કે મારો વિદ્યાર્થી જાય તો માસ્ક પહેરીને જ જાય, મારો વિદ્યાર્થી ત્યાં જાય તો એને સેનિટાઈઝર કરે,
મારો વિદ્યાર્થી ત્યાં જઈને બાજુના વિદ્યાર્થીને કંઈ નવું શીખવે કે મેં આ કોરોના કાળ દરમિયાન આમ કર્યું અને મને ફાયદો થયો, મેં યોગા કર્યા મને ફાયદો થયો, મેં પ્રાણાયામ કર્યું મને ફાયદો થયો, મેં કસરત કરી, મેં હેલ્થને માટે શું કાળજી રાખી, આ બધી વાતો. કારણ કે સામાન્ય રીતે એક બાળક બીજા બાળક પાસેથી શીખતો હોય, શકતો હોય, બધું શિક્ષક ના સમજાવી શકે, બધું મા બાપ ન સમજાવી શકે, પણ એક બાળક બીજા બાળકનો શિક્ષક બની જાય. અને એટલા માટે પણ મને એમ લાગે છે શાળા ઝડપથી શરૂ થવી જોઈએ, પણ એ ત્યારે શરૂ થશે કે જ્યારે આપણે પણ હાથ લંબાવીએ, આપણે પણ સહકાર આપીએ, આપણે આપણા પ્રધાનમંત્રીશ્રીને સહકાર આપીએ, આપણા મુખ્યમંત્રીશ્રીને સહકાર આપીએ, આપણા આરોગ્ય મંત્રીશ્રીને સહકાર આપીએ, આપણા શિક્ષણ મંત્રીને સહકાર આપીએ, અને તો મને એમ લાગે છે કે શિક્ષણ ખૂબ ઝડપથી ચાલુ થઈ શકશે. હું આશા રાખું કે આપણે વહેલામાં વહેલી તકે શાળાનું શિક્ષણ ચાલુ થાય. હમણાં જ મને લાગે છે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી કે હવે 6, 7 અને 8 ધોરણના વિદ્યાર્થીઓ પણ ખૂબ ઝડપથી ક્લાસરૂમમાં જશે. આપણી આ આશા ફળવી થાય એવી આપને શુભકામના. ખૂબ ખૂબ આભાર સાહેબ. છેલ્લો એક પ્રશ્ન કે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ મિત્રોને તમારા તરફથી એક સંદેશો આપો કે આપનો એટલો બધો વર્ષોનો અનુભવ છે, શિક્ષણનો અનુભવ છે, ત્યારે એમને શું કરવું જોઈએ, એમના વિશે થોડો સંદેશો આપશો. ભાઈ બહુ સરસ સવાલ છે ને મારો, એટલા માટે કે હું એમ માનું છું કે મેં જીવનમાં કેટલાક ગોલ્ડ મેડાલિસ્ટને લાઈફમાં ફેલ થતા જોયા છે. આ ફેલ શબ્દ કરાર તમને ખુદ છે. એક વ્યક્તિને ગોલ્ડ મેડલ મળ્યો ને એટલે સફળ થયો એવું નહીં માનશો, નહીં માનશો. એ ગોલ્ડ મેડાલિસ્ટ એટલા માટે બન્યો છે કે એના 3 કલાકના પ્રશ્નપત્રમાં એમને ગમતા પ્રશ્નો આવ્યા, બિલકુલ એને સરસ રીતે જવાબ લખ્યા, એટલે 100માંથી 100 માર્ક મેળવી ગયો અને ઉત્તીર્ણ થયો, નંબર 1 ગોલ્ડ મેડાલિસ્ટ થયો. પરંતુ જીવન એ સીધી લીટીની નોટબુક નથી જેમાં તમે સીધું લઈ શકો. મેં મારા પુસ્તકમાં લખ્યું છે આવા કે જીવન એ ઝિકઝેક થઈને આવે છે, ઝિકઝેક એ કાર્ડિયોગ્રામ જેવું છે, કદીક ઉપર કદીક નીચે નીચે, બરાબર. તો આ ઝિકઝેક થતી લાઈફમાં તમારે તમારા વિદ્યાર્થીને તમારા બાળકને એ શીખવવું પડશે કે ક્યારેક સફળતા પણ મળે, ક્યારેક અસફળતા પણ મળે, પણ કરીએ તમે એમાં હતાશા તરફ આગળ જશો નહીં. મારે સફળ થવું છે એ પુસ્તક જે મેં લખ્યું છે તેનું મુખ્ય હાર્દ્ય છે કે માણસ સામાન્ય રીતે ધ્યેય શું હોય, હું ડૉક્ટર બનું, વકીલ બનું, વેપારી બનું, ઉદ્યોગ બનું, અરે હું તો કહું કે ચોર બનું. ચોરનો પણ મુખ્ય હેતુ હોય કે હું સફળ થાઉં. તો મારે સફળ થવું છે એ સફળતા એ દરેકનો હેતુ હોય છે. તો એ સફળ થવું માટે શું કરવું જોઈએ? તો સફળ થવા માટે સૌથી પહેલી વાત એ આવે કે તમારે તમારા વિષય ઉપરાંત પણ કેટલી વાતો સ્વીકારતા શીખવું પડે. 21મી સદીને લાયક તમારે તમારી જાતને બનાવવી પડે. તમે માત્ર ચાલુ ઘરેણમાં વિદ્યાર્થી ન બનાવો, માત્ર નોટબુકમાં આવેલી વાતો, તમારા અભ્યાસક્રમમાં આવેલી વાતોને પાસ થઈને 100માંથી 100% માર્ક આવ્યા એટલે સફળ થઈ જશો એવું કદી માનો. તમારે તમારી જાતને કેળવવી પડશે, તમારે તમારી જાતને એવી રીતે રજૂ કરવી પડશે કે જેમાં તમે સામયિક વ્યક્તિને તમારા વિચારો રજૂ કરી શકો. મેં ઘણું વાર જોયું છે કે ગોલ્ડ મેડાલિસ્ટ હોય ને પણ પોતાના વિચારો ઇન્ટરવ્યૂમાં સામેની વ્યક્તિને રજૂ ના કરી શકે, અને ઇન્ટરવ્યૂમાં સામેની વ્યક્તિને એક્રોસેબલ વાત ના કરી શકે ને, તો એને કઈ રીતે નોકરી મળે, એને કઈ રીતે સફળતા મળે? મેં તો જોયું છે કે ઘણીવાર 2nd ક્લાસ પાસ ક્લાસ વિદ્યાર્થીઓ જીવનમાં વધારે સફળ થઈ જતા હોય છે, કારણ કે એ પ્રેક્ટિકલ રહે છે, એ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આ ઇતર પ્રવૃત્તિ એ મોટામાં મોટું સાધન કેળવણીનું છે. હું એમ માનું છું કે નાટકની પ્રવૃત્તિ, વક્તૃત્વ કળાની પ્રવૃત્તિ તમને ધારદાર બનાવે છે. તમે નાટકના મંચ પર જઈને એક ડાયલોગ રજૂ કરો ને, તે ડાયલોગ રજૂ કરતાની સાથે સાથે તમારી જાતને પ્રસ્તુત કરતા શીખો છો. તમે વક્તૃત્વ કળા શીખો ને
એટલે તમારા વિચારોને કઈ રીતે ગોઠવવા, કારણ કે લાંબુ ભાષણ એટલે સારું ભાષણ એવું માનતો નથી, પણ પ્રિસાઇઝ ટૂંકમાં ભાષણ જે વ્યક્તિ કરી શકતું હોય, ટૂંકમાં પોતાની જાતને એક્રોસ ધ ટેબલ રજૂ કરી શકતું હોય, ટૂંકમાં પોતાની જાતને વિશાળ સમુદાયને સંબોધન કરી શકતા હોય, તે વ્યક્તિ સફળ થાય છે. એટલે મને એમ લાગે છે કે જ્યારે કોઈ વ્યક્તિને સફળ થવું હોય ત્યારે માત્ર અભ્યાસક્રમ પૂરતો નથી, એને સર્વાંગી વિકાસ માટે ઇતર પ્રવૃત્તિઓનો સહારો લેવો જોઈએ એવું મારું માનવું છે. હું આશા રાખું કે આપણી 21મી સદીનો યુવાન, આપણા યુવાનો આ દિશામાં આગળ વધે તો સ્કાય ઇઝ ધ લિમિટ, દુનિયા તમારા હાથમાં છે, મુઠ્ઠીમાં છે તમારી દુનિયા, તમે કરી શકશો એવી ખાતરી સાથે તમે યાહોમ કરીને પડો ફતે છે આગે, એ નર્મદને યાદ રાખીને આ સુરતની નર્મદ નગરીને ચોક્કસ આગળ લઈ જઈ શકો, નર્મદ નગરીનું નામ રોશન કરી શકો એવી તાકાત તમારામાં છે, એવી અભ્યર્થના સાથે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સફળતા હંમેશા સેન્ટીમીટરથી મપાય, નહીં કે કિલોમીટરથી. રૂપિનભાઈ પચ્ચીકર સાહેબે જોમ જુસ્સો અને જમીરવાળો સંદેશો આપ્યો. બસ આ મિત્ર ચેનલ અને આ શિક્ષણના શંખનાદ શ્રેણીનો માત્ર ને માત્ર એક ઉદ્દેશ છે કે એક ચિનગારી લાગી જાય. પૂજ્ય મોરારી બાપુ કે અન્ય કથાકારો કથા કરતા હોય, એકના જીવનમાં કંઈક ફેરફાર થઈ જાય. રૂપિનભાઈ પચ્ચીકર સાહેબે અહીંયા આવ્યા, એણે અહીંયા પોતાના વિચારોનું વાવેતર કર્યું, એક વિદ્યાર્થીને સ્પાર્ક થઈ જશે અને એક વિદ્યાર્થી સીએ બની જશે, એક વિદ્યાર્થી આઈપીએસ અધિકારી બની જશે, તો મને લાગે છે કે આ શિક્ષણનો શંખનાદ કાર્યક્રમ અને આદરણીય રૂપિનભાઈ પચ્ચીકર સાહેબ જે આપણી સાથે સંવાદ કર્યો એ મને લાગે છે કે સફળ લેખાશે. તો આવનારા શ્રેણીમાં શિક્ષણના શંખનાદમાં આપ શું ઈચ્છો છો તો અમને અમારા મિત્ર ચેનલના મોબાઈલ નંબર 9852600403 ઉપર તમે વોટ્સએપ કરી શકો છો અથવા કોલ દ્વારા પણ જાણકારી મેળવી શકો છો. ફરી એક વાત, મિત્ર ચેનલ અને આ શિક્ષણના શંખનાદ શ્રેણીમાં હું જીતુભાઈ મકવાણા અને મિત્ર ચેનલ વતી આદરણીય રૂપિનભાઈ પચ્ચીકર સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ, આપનો પણ આભાર અને આપણી મિત્ર ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.